ગોગરા પર જીવલેણ હુમલાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં સુરતની અંદર વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। કાપોદ્રા વિસ્તારની અંદર એક યુવક ધોકો લઈને અલ્પેશ કથિરિયા પર ચડી બેસ્યો છે। શું છે સમગ્ર વિગતો જુઓ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું સેજલ સંચિત્રા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા પર હુમલો થવાની ઘટના સામે આવી છે। આજે સવારે અલ્પેશ કથિરિયા હોસ્પિટલ ખાતે તેમના નજીકના વ્યક્તિની ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા હતા। આ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે રિક્ષા ચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહેતા તેણે ઉશ્કેરાઈને લાકડાના 3 ફટકા અલ્પેશ કથિરિયાને માર્યા। ત્યારબાદ ટોળું એકત્ર થઈ ગયું અને રિક્ષા ચાલકને પકડવા દોડ્યું, પણ રિક્ષા ચાલક નાસી છૂટ્યો। કાપોદ્રા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અલ્પેશ કથિરિયા પર આ જીવલેણ હુમલો થયો છે। અલ્પેશને લાકડાના ફટકાના 3 ઘા લાગ્યા હતા, જેને લઈને તેઓ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા। રિક્ષા ચાલક જ્યારે બેફામ રીતે રિક્ષા ચલાવી રહ્યો હતો, અલ્પેશ કથિરિયાએ તેને રોકીને કહ્યું કે આવી રીતે બેફામ રિક્ષા કેમ ચલાવે છે, સરખી રીતે રિક્ષા ચલાવ, આટલું જ કહ્યું અને રિક્ષા ચાલકે કહ્યું કે ઊભો રહે અને બાદમાં અલ્પેશ પર લાકડીથી હુમલો કર્યો। આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક। આપને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો। સાથે ગુજરાત સાથે જોડાયેલી તમામ રાજકીય ખબરો જાણવા માટે આપ જોતા રહો ગુજરાત તક।